સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉઘાડની સ્થિતિ સર્જાય છે જેથી શહેરીજનોની સાથે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે આવા સંજોગોમાં તંત્ર દ્વારા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટ જાળવી રાખવા મથામણ કરવામાં આવી રહી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે જોકે તેમ છતાં સર્વત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા અલબ રીતે પડી રહ્યા છે બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદનું પ્રમાણ ઘટતા તથા પાણીની આવક ઘટતા ડેમની સપાટી ત્રણસો તેત્રીસ ફૂટની આસપાસ જાળવી રાખવા માટે પાણીની જાવક ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે ઉકાઈના ઉપરવાસમાં હથનુર ડેમમાંથી પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે ઉકાઈ ડેમમાં એકાણું હજાર એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે ડેમમાંથી પાણીનો આઉટફ્લો ઘટાડીને ત્રેપન હજાર સાતસો સાહીઠ ક્યુસેક કરવામાં આવ્યો છે જેથી ડેમની સપાટી ત્રણસો તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ ફૂટ નોંધાઈ છે જ્યારે કોઝવેની સપાટી ઘટીને આઠ પોઈન્ટ છત્રીસ મીટર નોંધાય છે બપોર બાદ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને એક લાખ અગિયાર હજાર ત્રણસો બાસઠ ક્યુસેક થઈ હતી જેની સામે આઉટફ્લો થોડો ઘટાડીને ત્રેપન હજાર પાંચસો ત્યાંસી કરવામાં આવ્યો છે હાલમાં પણ સુરતમાં તાપી નદી બે કિનારે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના હજુ પણ યથાવત છે વરસાદે થોડો વિરામ લેતા શહેરીજનો સહિત ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ખેતરના કામોમાં જોતરાયા છે